और जो वार्निंग दी गई है हीट वेव की वो सौराष्ट्र और कच्छ रीजन के लिए दी गई है और इसमें जो ज़िले हैं जहाँ पे मतलब चांसेस हैं हीट वेव होने के वो हैं पोरबंदर गिर सोमनाथ और कच्छ रीजन अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर की बात करेंगे जो रियलाइज़ हुआ है अहमदाबाद का वो थर्टी सेवन पॉइंट थ्री डिग्री सेल्सियस और गांधीनगर का थर्टी सिक्स पॉइंट एट डिग्री सेल्सियस तो हाईएस्ट टेम्परेचर मतलब मैक्सिमम टेम्परेचर जो रिकॉर्ड हुआ है सबसे ज़्यादा वो है थर्टी डिग्री सेल्सियस राजकोट भुज और सुरेंद्र नगर में 39 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है आ, जो बढ़ोतरी होगी वो एक से दो डिग्री सेल्सियस की बढ़ोतरी होगी मैक्सिमम टेम्परेचर में पोरबंदर गिर सोमनाथ और कच्छे रीजन में ઉનાળાની શરૂઆત થતાની સાથે જ મોરબીના લોકોને પાણી માટે તરસવાનો વારો આવ્યો છે મોરબીના પોષ વિસ્તાર ગણાતા દર્પણ સોસાયટીના રહીશોએ પાણી માટે હલ્લાબોલ કર્યો છે સાથે જ કચેરીમાં પાણી આપવાની માંગ સાથે નારાબાજી કરી હતી અને જે બાદ ધારાસભ્ય કાંતિ અમૃતિયા પાસે જઈ રજૂઆત પણ કરવામાં આવી છે પાણીની સાથે કચરા માટે પણ કોઈ વાહન આ સોસાયટીમાં ન આવતા લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આવતીકાલ સુધીમાં આ સમસ્યાના નિરાકરણની ખાતરી આપી છે આઠ મહિનાથી પાણી આવ્યું જ નથી સતત કપડાં ધોવા ત્રણ દિવસે ચાર દિવસે એવી રીતે છે અમે પાણીનો એટલો પ્રોબ્લેમ છે ને કે ટેન્કર મંગાવવા પડે છે છોકરાઓને પાણી નાવાની ના પાડવી પડે છે બે ત્રણ દિવસે અમે ધોઈ છીએ કપડાં પાણી બોટલ મંગાવે છે ને એ વાપરીને અમે વાપરવું પડે છે હવે રવાપરની જે બાજુની સોસાયટી હોય પાણી જાતું તો વાંચે રવાપરની સોસાયટી લઈ લેતા એટલે એવું એવું બધું વાંધા વચકા હોય મેં જાણવા જાય વધારે અરે બેહી એટલે પાણીની તકલીફ છે એ મને લગભગ મહિના પહેલા અમારા કાર્યકર્તાએ ફોન કર્યો એ તો પણ એની નવી લાઈન નાખવી પડે અને પાણીનો પ્રશ્ન તો અત્યારે કરે છે ટાઈમ પર પણ કાયમી નિકાલ થાય એના માટે પણ રવાપરની પાછળ લગભગ ત્રીસ ટકા મોરબીને રવાપર અને માહિલી સોસાયટીને પાણી મળે એનું કામ હાલે છ મહિનામાં પ્રશ્નો હલ થઈ જાય છે અમારી સોસાયટીની અંદર તેર ટાવર છે અંદર રહીશો સાતસો થી હાથસો રહી છે અમારો વિસ્તાર પોષ વિસ્તાર છે છતાં છ થી આઠ મહિનાની

અને જયારે ચૂંટણી આવે ને ત્યાં મત માગવા આવે ને ત્યારે એમ કે કઈ કામ હોય ને તો તમતાર કહી દો તાર થઈ જઈશ તો શું અમારા છોકરા છોકરી પણ દેવાના પાણી દિયો ને પાણી નું કામ હે તો કરતા તો છે નહીં ઉનાળાના પ્રારંભે જ ઉઠ્યો છે પાણીનો પોકાર મોરબીના રવાપડ ચોકડી નજીકના દર્પણ સોસાયટીના રહેવાસીઓ પહોંચ્યા છે મોરબી જિલ્લા કલેક્ટર ઓફિસે પાણી આપુના નારા સાથે કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો પાણીની માંગ સાથે કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા કચરા કલેકશન માટે પણ વાહન ન આવતું હોવાની કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી અરવલ્લીમાં એક વ્યક્તિને એટીએમમાં મદદ લેવી ભારે પડી ગઈ ભિલોડામાં એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયેલા વ્યક્તિ સાથે ચાલીસ હજાર રૂપિયાની ઠગાઈ થઈ ગઈ બે ગઠિયાઓએ મદદના બહાને આવ્યા નજર ચૂકવી એટીએમ બદલ્યું પાસવર્ડ જાણ્યા અને રફુ ચક્કર થઈ ગયા જે બાદ અહીંયા એટીએમમાંથી માંથી હજાર રૂપિયા ઉપાડી લીધા આ દરમિયાન અન્ય બે ગઠિયા આવે છે તેની સાથે વાતચીત કરે છે અને એટીએમ બદલવા બદલાવી લે છે તો આ સમગ્ર મામલે ભોગ બનનારે ભીલોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અને સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અન્ય મહત્વના સમાચાર જૂનાગઢથી જૂનાગઢમાં ગિરનાર સહિત ઇકો સેન્સીટીવ ઝોનમાં પ્લાસ્ટિકના ઉપયોગ મુદ્દે થયેલી જાહેર હિતની અરજી બાદ કામગીરીનો અહેવાલ કોર્ટમાં રજૂ કરાયો હતો જેમાં તેવીસ ફેબ્રુઆરીથી પંદર માર્ચ સુધી એકસો ચૌદ ફરિયાદ દાખલ કરી હોવાનો દાવો કરાયો છે આ રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે કોર્ટના આદેશ તાત્કાલિક મોનિટરિંગ કમિટીની બેઠક મળી હતી અને મહાશિવરાત્રી માટે તૈયારી કરાઈ હતી જોકે બીજી તરફ સરકારના જવાબ બાદ કોર્ટે દુઃખ વ્યક્ત કર્યું હતું કે તમામ કાર્યવાહી હવે જ શા માટે કરવામાં આવી કેમ કોઈ નથી લેવાયા મામલે અહેવાલ રજૂ કરવા માટે નિર્દેશ આપ્યો છે અને જૂનાગઢ કલેક્ટર વિગતવાર સોગંદનામું રજૂ કરવા માટે પણ તેઓને સૂચન કર્યું છે તો સરકાર તરફથી એડવોકેટ જનરલે ચોવીસ એપ્રિલ સુધીમાં ઝોનલ માસ્ટર પ્લાન તૈયાર થવાની ખાતરી આપી છે ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી મામલે આરોપીઓના જામીન કોર્ટે મંજૂર કર્યા છે રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે પાંચ આરોપીઓને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યા હતા નમાઝ પડવા બાબતે બબાલ થઈ હતી પોલીસે પાંચ આરોપીઓની સીસીટીવીના આધારે ધરપકડ કરી દંડા વડે કોને ફટકાર્યા તે મુદ્દે પોલીસ પાસે ઠોસ પુરાવા નથી સમગ્ર કેસમાં એફઆઈઆરમાં આરોપીઓના ચોક્કસ નામ પણ નથી તતક્ષણ બની ગયેલો બનાવ છે કોઈ પહેલેથી આયોજન કરેલું હોય કોઈ કોઈને ટાર્ગેટ કરીને મારવા ગયા હોય એવું કોઈ બનાવ નથી એટલે એ બધા મુદ્દાઓ ધ્યાને લઈને પછી કોર્ટે આરોપીઓના જામીન મંજૂર કર્યા છે અને શરતો નાખી છે શરતો કોમ્પ્લાય કરવાનું આરોપીઓએ બાંયધરી આપેલી છે રાજકોટના સોખડા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આગજનીનો બનાવ સામે આવ્યો છે સોખડા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ શિવમ પ્રિન્ટ પેક નામની ઇન્ડસ્ટ્રીમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો આ સમગ્ર ઘટનાની જાણ થતાં રાજકોટ મનપાનો ફાયર વિભાગ તેમજ ગોંડલ ફાયર વિભાગ દ્વારા ફાયર ફાઈટરને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે હાલ આ મામલે આગ બુચાવવાની કામગીરી ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે આગ લાગતા લાખો રૂપિયાની કિંમતની મત્તા મળીને ખાખ થઈ ગઈ હોવાની વિગત સામે આવી છે ત્યારે આ કયા કારણોસર લાગી તે અંગે હજુ કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું પરંતુ અત્યાર સુધીમાં કોઈ પણ વ્યક્તિને જાનહાનિ થઈ નહીં હોવાની વિગત સામે આવી છે વાત ગોંડલની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની વિપુલ માત્રામાં આવક નોંધાઈ છે અંદાજે છે 1.25 પચીસ લાખ ગુણી ધાણાની આવક નોંધાઈ છે આ રાજ્યમાં ધાણાના વીસ કિલોનો ભાવ અગિયારસો થી બે હજાર છવ્વીસ સુધી બોલાયો જ્યારે ધાણીનો

હાલ જગ્યા ન હોવાથી યાર્ડમાં ધાણાની આવક બંધ કરવામાં આવેલ છે જેની દરેક ખેડૂતભાઈઓ તથા વાહન માલિકોએ ખાસ નોંધ લેવી તો ભાવનગરમાં મહુવામાં આવી છે મહુવાના પીજીવીસીએલ ની સબ સબસ્ટેશનની ચાલુ લાઇનની પીટીઓ ખુલ્લી જોવા મળી જેનો વિડીયો એક જાગૃત નાગરિકે શેર કર્યો છે પીજીવીસીએલ ની ગંભીર બેદરકારીના કારણે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે એક મોટો સવાલ અત્યારે ઊભો થયો છે આણંદના અંકલાવ શહેરના ભાજપના પૂર્વ ઉપપ્રમુખનો જુગારધામ ઝડપાયો છે જગદીશ ઉર્ફે ઝુમરી ઠાકોરનો જુગારધામ ઝડપાયો મોડી રાત્રે આણંદ એલસીબીએ એલસીબી ભાજપના પૂર્વ ઉપપ્રમુખ સહિત છ જુગારીઓને ઝડપી પાડ્યા હતા આંકલાવ પોલીસ ઊંઘતી રહી અને આણંદ એલસીબીએ છાપો મારી સોળ હજારનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છેલ્લા કેટલાક સમયથી રાજકીય વગ ધરાવતો જગદીશ ઠાકોર ખુલ્લેઆમ જુગારધામ ચલાવતો હતો વાત સુરતની સુરતના સિંગોણપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ આપઘાત કેસમાં નવા ખુલાસા થયા છે આ કેસમાં પીરાકિન પરમારે જાતે તપાસ કરી છે મૃતકના રૂમમેટની પૂછપરછ કરતા પ્રશાંત ભુઈ અને મૃતક વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું હતું સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પ્રશાંત ભુએ પણ મૃતક સાથે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હોવાની કબૂલાત કરી છે બંનેના પરિવારને પણ પ્રેમ પ્રકરણની જાણ હતી પ્રશાંત લગ્ન કરવા ઉતાવળ કરી રહ્યો હતો જેના કારણે બંને વચ્ચે નાના મોટા ઝઘડા પણ થતા હતા અગાઉ અકસ્માત થયો હોવાથી પ્રશાંત પોતાના વતન ડાંગ ગયો હતો જ્યાં મોબાઈલ નેટવર્ક ન હોવાથી બંને સંપર્ક વિહોણા બન્યા હતા પ્રશાંત બીજા કોઈ સાથે લગ્ન ન કરી લે તે ચિંતામાં હર્ષના હતાશા અનુભવી રહી હતી તેવું નિવેદન આપ્યું છે પોલીસે પ્રશાંતનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યું છે કેસમાં દુષ્પરિણા જણાશે તો ગુનો દાખલ કરવામાં આવશે પ્રાથમિક તબક્કે એવું જાણવા મળે છે કે આ બંને વચ્ચે આ છેલ્લા દસ દિવસની અંદર કોન્ટેક ઓછો હોવાને લીધે બેન થોડા ડિપ્રેશનમાં હોવાથી કદાચ આ પગલું એમણે ભરેલું હોય શકે અને હસ્થાબેનને મગજમાં એવું હતું કે આને થોડીક ઉતાવળ છે મેરેજની તો કદાચ બીજા કોઈ જોડે કરી લે એ અનુસંધાન એ બંને વચ્ચે નાના મોટા ઝઘડા થતા હતા એવું પ્રશાંત પોતે સ્વીકારે છે વાત રાજકોટની રાજકોટમાં પ્રેમ સંબંધની આડમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી નાખી મૃતક ઇલાબેન પ્રેમી સંજય ગોસાઈ સાથે રૈયા રોડ પર રહેતી હતી આરોપી પ્રેમિકાને મો પર ઓશિકાથી ડુમો આપી હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે બંને વચ્ચે વાસણ ઉટકવા બાબતે ઝઘડો થયો હોવાની આશંકા છે હત્યારો પ્રેમી ઘટનાને અંજામ આપી હાલ ફરાર છે યુનિવર્સિટી પોલીસે આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે બે મહિનાથી રહેતા હતા ચાર પાંચ મહિના પેલા મૈત્રી સંપર્કમાં આ સંજય ભારતી દ્વારા જ ઈલાબેન ની મૂડું દબાવી અને હત્યા કરવામાં આવી છે આરોપીને પકડવા માટે પ્રયાસ પોલીસ કરી રહી છે તાપીના ડોલવણમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલા અંકુર ચૌધરીનું ગળું દબાવી હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી જેને લઈને સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો હતો યુવકની હત્યા કરનાર આરોપી બંને મિત્રો હતા અને ફિલ્મ જોવાની નચીવી બાબતે બંને મિત્રો વચ્ચે તકરાર થઈ હતી અને ચપાચપી દરમિયાન અંકુર ચૌધરીનું મોત નીપજ્યું હતું લાસ્ટનું પીએમ કરી આઈપીસી ત્રણસો બે બસો એક મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ત્યાર પછી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફલો સ્કોડ અને એના અધિકારીઓએ ભેગા મળી સદર ગુનાના કામે ખૂબ જ જહેમત કરી સીસીટીવી ફૂટેજનું વેરીફિકેશન કરી અને આ કામે મૃત્યુ નિપજાવનાર જે આરોપી છે દિશીલ રાજુભાઈ ખટીક એ લોકોને પકડી લીધેલ છે વાપી જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં મહિલા કામદારે હોવાળો મચાવ્યો મહિલા કામદારે કારખાનામાં આવી તોડફોડ કરી હતી અને તે ઉપરાંત અન્ય કર્મચારીને માર માર્યો અને ગાળો પણ આપી હતી મહિલાના આતંકથી તમામ કામદારો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં મહિલાને લઈ ઉગ્ર રજૂઆત કરવામાં આવી કામદારોનો આક્ષેપ છે કે આ મહિલાઓના કારણે કોઈનો જીવ પણ જઈ શકે છે અને આતંક મચાવનાર મહિલા કામદાર સામે યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી છે કારીગરને પરેશાન કરતી છે ને બધા લેડીઝે ડર કરીને આવતી નથી ને કંપની બધા વોચમેનને માર્યા અમને માર્યા સેટને માર્યા કેચ ફોડી કાચ ફોડી મૂકેલા છે પાછો એ કહે કે મને કેમની કંપનીમાં રાખતા છે તમે લોકો કમ્પ્લેન કરવા હારો કે આ એની નિયમ કાઢો હું કરવા નહીં પોલીસવાળા લઈને આવતા છે બધા છોડી કેમ મૂકતા છે ને ये हमारी मांग है सर देखिए हम लोग औरतें हैं हमारे भी बाल बच्चे हैं हम लोग आते हैं ड्यूटी करने उसके डर की वजह से हम लोग ड्यूटी नहीं करने आ पाते हैं अगर वो कहीं मार देगी वो सन की औरत है कुछ भी कर सकती है तो हमारे पीछे क्या रहेगा उसका बस यही है कंपनी के अंदर नहीं आना चाहिए ना बाहर कोई लोचा करना चाहिए कंपनी को परेशान करके रखी पूरे वर्कर को सेठ को गाली दे रही है सेठ को बोली देते हैं कंपनी बंद करा देंगे पचास हजार रुपए महीना दो तब नहीं तो तुम्हारी कंपनी को आग लगा देंगे तोड़ फोड़ करके आ रही है लेडीज को मार रही है जेंट्स को मार रही है उससे मतलब सबको

અને મેં વાત કરી એમ જે અમારી ટીમ છે પોલીસ સાથે સતત સંકલનમાં છે એક બે દિવસમાં જ આ ટીપરવાદ પરત લાવવાની પણ કાર્યવાહીમાં એમાં કરવા અમારા પક્ષે કરવાની થતી હશે તો જે પોલીસ તરફથી એવા આપણને ગાઈડન્સ આપવામાં આવશે એ પ્રકારની પણ કાર્યવાહી કરીશું રાજકોટમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે ખાસ કરીને ટીપર વાન સંચાલક જે છે કોન્ટ્રાક્ટર હોય છે તેમના દ્વારા આ ડ્રાઈવરને પગાર ન ચૂકવવામાં આવતો હોવાના આક્ષેપ થયા હતા અને આ મામલે વિવાદ થયો હતો આમાં સૌથી જે છે મહત્ત્વની બાબત એ હતી કે પગાર ન થતા એક જે ટીપરવાનનો ડ્રાઈવર છે તે ટીપર વાન લઈને મધ્યપ્રદેશ સુધી જતો રહ્યો ખાસ કરીને વાત કરવામાં આવે તો ત્યાંના પોલીસ સ્ટેશનમાં પણ તેમણે જમા જે ટીપર વાન છે કરાવી દીધી હાલ જે રીતના વાત કરવામાં આવે તો આ જે છે તંત્રની સૌથી મોટી લાપરવાહી કહેવાય કેમ કે આ જ્યારે એક રાજકોટ મહાનગરપાલિકાની જે આ ટીપર વાન છે સરકારી સંપત્તિ પણ કહી શકાય પરંતુ ક્યાંકને ક્યાંક આ જે છે એ મધ્યપ્રદેશ સુધી પહોંચી ગઈ ત્યાં સુધી તંત્ર પણ અંધારામાં રહ્યું એટલું જ નહીં હજુ સુધી આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ નથી થઈ ત્યારે હાલ આ વાત કરવામાં આવે તો જે છે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ જે છે અત્યારે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પણ ત્યાં મધ્યપ્રદેશમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે પરંતુ હાલ કહી શકાય કે આ સૌથી ચોંકાવનારો કિસ્સો કહી શકાય હાસ્યાસ્પદ કિસ્સો પણ કહી શકાય હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ તો વડોદરામાં પોલીસથી બચવા કાર ચાલક સોસાયટીનો ગેટ તોડી અને કાર સોસાયટીના મેઇન ગેટથી અંદર પ્રવેશથી દેખાય છે અને પાછળથી પોલીસ જવાનો સોસાયટીમાં પ્રવેશ છે એટલામાં કાર ચાલક પૂરપાટ ઝડપે કાર દોડાવી મૂકી અને સોસાયટીના ગેટને નુકસાન પહોંચાડી કાર હંકારી મૂકેલ છે સમગ્ર ઘટનાને લઈને સોસાયટીના રહીશોએ ચિંતા વ્યક્ત કરી છે આ સોસાયટીમાં ભાડે રહેતા ભાડુવાતોએ પોલીસ વેરીફિકેશન કરાવ્યું છે કે કેમ તેના પર પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ખનીજ ચોરી સાથે સંડોવાયેલા ભૂમાફિયાની ધરપકડ કરવામાં આવી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે આરોપી પિતા પુત્રની અમદાવાદ ધરપકડ કરી તંત્રએ આરોપીઓને અંદાજે બસો સિત્તેર કરોડ દંડ ફટકાર્યો વિવિધ તાલુકામાં ગેરકાયદે કોલસાનું ખનન ચોરીનો આરોપ આરોપીઓ ખનીજ ચોરી માટે બ્લાસ્ટ કરતા હતા હથિયારો બતાવી લોકોને ધમકી પણ આપતા હતા સાત ગુનામાં નાસ્તા ફરતા ભૂમાફિયાઓની રિવરફ્રન્ટ નજીકથી ધરપકડ કરાઈ છે વાત સુરતની સુરતના સલામતપુરામાં હથિયારથી નિર્દોષ લોકો પર હુમલો કરનાર ચીયા ગેંગના ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે પોલીસે આરોપીઓને પાઠ ભણાવવા તેમનું જાહેરમાં સરઘસ કાઢી લોકોની માફી મંગાવી આ પ્રકારનો હુમલો ફરી નહીં કરે અને આ વિસ્તારની શાંતિ ડહોળાય નહીં તેવી પણ પ્રવૃત્તિ ન કરવા માટે આરોપીઓએ ખાતરી આપી સુરતના ડુંભાલમાં એકનું નામ છે અયાઝ ઉર્ફે બુરુ મલિક એકનું નામ છે રોઝાન ઉર્ફે સદામ અને એકનું નામ છે રાજીક ઉર્ફે કાલિયા આ ચાર વ્યક્તિઓએ આ શેખ અસલમ નામના વ્યક્તિને ધોકા અને બીજા ઘાતક હથિયારો વડે માર માર્યો હતો જેના અનુસંધાને પોલીસે આ ચારમાંથી બે વ્યક્તિઓની ધરપકડ કરી છે બે વ્યક્તિઓની ધરપકડ માટે પોલીસ અત્યારે તેઓને શોધી રહેલ છે આજે છે વિશ્વ ચકલી દિવસ ત્યારે લુપ્ત થતી ચકલીને બચાવવા અનોખું અભિયાન હાથ ધરાવું છે સુરેન્દ્રનગરના ધાંગત્રા ખાતે રહેતા યુવકે ચકલીઓને બચાવવા અનોખો સેવા યજ્ઞ શરૂ કર્યો છે ધાંગત્રા ખાતે પરિવાર સાથે રહેતા યુવક શંભુભાઈ મિસ્ત્રી કામ કરે છે મિસ્ત્રીનું સાથે છેલ્લા દસ વર્ષથી ચકલીઓ માટે મજબૂત અને ટકાઉ લાકડાના ચકલી ઘર નિઃશુલ્ક બનાવે છે આ ઘર લોકોની સંસ્થાઓને વિતરણ પણ છે અત્યાર સુધીમાં અંદાજે વધુ ચકલી ઘર બનાવી વિતરણ કરી ચૂક્યા છે વર્ષ બે હજાર તેરમાં અંદાજે દસ વર્ષ પહેલા ચકલીનો પુઠાનો માળો વિખેરાઈ જતા ઈંડા નીચે પડ્યા હતા અને ત્યારથી યુવક શંભુભાઈએ પ્રેરણા લઈ મજબૂત ઘર બનાવીને શુલ્ક વિતરણ કરવાની શરૂઆત કરી હતી લુપ્ત થતી ચકલીઓને ફરી જોઈ અનોખી લાગણી ઉદભવતા પર ચકલી ઘર બનાવી આ કાર્યમાં લોકો પણ તેમને મદદ થઈ રહ્યા છે ત્યારે શંભુભાઈના આ કાર્યની સૌ કોઈ સરાહના કરી રહ્યા છે કેવી રીતે મેકુ કેવી રીતે લગાવુ જેથી કરીને નાની એવી ચકરી જે કરવડ કરતી ચકરી ફરીથી આપણા વિસ્તારમાં આપણા શહેરમાં આપણી ગલીમાં પાછી આવે અને આ એક પ્રકૃતિનું નાનું એવું જીવ આપણે તેને બચાવી શકી તેવા પ્રયાસ કરી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અને એના સાથે અમે પ્રેરિત થઈને અમે પણ એની સાથે બને એટલી સેવાના કાર્યો કરીએ છીએ છતાં પણ જે શંભુભાઈ કરે છે એટલું તો અમે ન કરી શકીએ અને ભવિષ્યમાં પણ જ્યારે પણ ચકલીની લુપ્ત થતી પ્રજાતિ બચાવવા અને આપણું આવનારું ભવિષ્ય ચકલી જોઈ શકે તે માટે ખાસ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જૂનાગઢ નિસર્ગ નેચર ક્લબ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું બીજાર બારથી નેચર ક્લબ દ્વારા વિતરણ કરવામાં આવે છે અને તે ઉપરાંત ચાલુ દિવસોમાં પણ ચકલી ઘરનું વિતરણ કરવામાં આવે છે જેથી લુપ્ત થતી પ્રજાતિને બચાવી શકાય તો દિવસ આજે ક્યાં લુપ્ત થઈ ગયો આપણે ઓળખી શકતા નથી ખરેખર આપણા માનવની મિત્ર એવી ચકલીને ખાસ મિત્ર બનાવી અને આપણે જાગૃત થવાની ખાસ જરૂર છે આ ચકલીની પ્રજાપતિને બચાવવા અને લુપ્ત થતી અટકાવવા માટે અમારે અમારી સંસ્થા નિસર્ગ નેચર ક્લબ જુનાગઢ દ્વારા વર્ષ બે હજારને બારથી આ વિના ચકલીના માળાઓનું વિતરણ કરવામાં આવે છે આ જે માળા છે અમે એક પેલા તો પુઠાના કારખાનામાં બનાવીએ છીએ ભાજપ બે હજાર ચોવીસ લોકસભામાં બસો સિત્તેરથી વધુ બેઠક જીતશે તેવું અમિત શાહે જણાવ્યું એનડીએ ચારસોથી વધુ બેઠક જીતશે ન્યૂ સિટીના રાઇઝિંગ ભારત કાર્યક્રમમાં અમિત શાહનું નિવેદન आपसे एक सीधा सवाल पूछना चाहता हूं कि 130 लगभग जो सीटें हैं साउथ में आपको कितनी उम्मीद है इस बार आएंगी पिछली बार तो आपको कर्नाटक और तेलंगाना के बीच में सीटें मिली थी देखिये तीन सौ सत्तर में तीन सत्तर में नॉर्थ में तो बहुत सारे प्रदेशों में आपकी करीब करीब पूरी पूरी सीटें हैं तो मैं कह रहा हूं कि एडिशनल सत्तर सीटें कहां से आएंगी ऐसा है भाई जब मैं 300 कहता था तब भी तुमने राहुल जी मुझे ये सवाल 2019 में पूछा था कि तुम लाओगे कहा से मैंने कहा काउंटिंग के दिन दोपहर को बता दूंगा और हमारी 300 पार हो गई इस बार भी मैं कहता हूँ काउंटिंग को 12 बजे मुस्कुराते हुए चेहरे पर कहना मोदी का वादा पूरा हुआ लक्ष्य पूरा हुआ भाजपा 370 सौ पार कर... मैं ये देखना चाह रहा हूँ कि कहाँ से आप और उम्मीद देख रहे हैं जैसे कर्नाटक में ढेर सारे स्पेस स्पेस है जी बंगाल में हम बढ़ सकते हैं उड़ीसा में बढ़ सकते हैं तेलंगाना में बढ़ सकते हैं हम तमिलनाडु केरल में बढ़ सकते हैं ढेर सारी जगह है पंजाब में बढ़ सकते हैं नीचे से शुरू करते हैं केरला में अकाउंट खुलेगा इस बार भाई मैं आपको कहता हूँ आप पिसमिल पिसमिल अकाउंट में मत जाओ राहुल बाबू आप तीन गिन लेना मैं उस दिन आपके शो पर आऊंगा और बताऊंगा कि हमने कहा था देश की जनता के आशीर्वाद से और इसमें भाजपा का कोई पराक्रम नहीं है इस देश की जनता का स्नेह नरेंद्र मोदी जी पर है हमारे नेतृत्व पर है हमारी पार्टी पर है वो ही वोट में कन्वर्ट होगा वो ही सीट में कन्वर्ट होगा और तीन पार हो